કચ્છના પાટનગર ભુજ શહેરમાં આજથી 3 દિવસનું સંપૂર્ણ લોકડાઉન અમલ કરવામાં આવ્યો છે. આજે પ્રથમ દિવસે ભુજની મુખ્ય બજારોમાં દુકાનો સંપૂર્ણ બંધ રહી હતી. જો કે શાક માર્કેટ અને અન્ય ધંધાર્થીઓએ રોજગાર ચાલુ રાખ્યા હતા. સ્વૈચ્છિક લોકડાઉનના પ્રથમ દિવસે ભુજમાં સંપૂર્ણ અમલવારી જોવા મળી હતી. જો કે શાકભાજી અને અન્ય નાના ધંધાર્થીઓએ રોજગાર ચાલુ રાખ્યા હતા. સ્વૈચ્છિક લોકડાઉનના પ્રથમ દિવસે ભુજમાં સંપૂર્ણ અમલવારી જોવા મળી હતી. ભુજમાં વાણિયાવાડ, અનમ રિંગ રોડ, શરાફ બજાર, તળાવ શેરી, દાંડા બજાર, છઠ્ઠી બારી, બસ સ્ટેશન રોડ, નાગર ચકલા, હોસ્પિટલ રોડ, જ્યુબલી, વીડી, ઘનશ્યામનગર, હમીરસર સહિત તમામ વિસ્તારો બંધ રહ્યા હતા. અમુક વિસ્તારોમાં આંતરિક દુકાનો ખુલ્લી રહી હતી. ભુજમાં સતત કોરોનાના કેસો વધી રહ્યા છે, તેમજ મૃત્યુઆંક પણ વધ્યો છે, જેથી નગરપાલિકા અને વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક અને સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય લેવાયો છે. આવતીકાલે શનિવાર અને રવિવારે પણ ભુજમાં લોકડાઉન રહેશે. મારું નામ આનંદ છે સાહેબ. આજે કેવો પ્રતિસાદ મળ્યો છે? 100% મળી ગયો છે પ્રતિસાદ. એમ સરસ. કઈ કઈ બજારો બંધ છે આજે? તળાવ શેરી, વાણિયાવાડ, બધી બધી બજારો બંધ જ છે. લોકોને શું અપીલ કરશો? પણ એ જ અપીલ કરીએ કે ભાઈ જાગૃત બનો અને સોશિયલ ડિસ્ટન્સ પાળો, આ મહામારીમાંથી બચી શકે. કોરોનાની મહામારીના હિસાબે ભુજમાં વધેલા કેસોના ધ્યાનમાં રાખી અને સંપૂર્ણ વેપારી એસોસિએશને 3 દિવસના બંધને સંપૂર્ણ ટેકો આપેલ છે અને સંપૂર્ણ 3 દિવસ માટે રોજગાર બંધ રાખેલ છે. કયા કયા વિસ્તારો અહીં સમાવેશ થાય છે? ટોટલી ભુજના ગામની અંદરના બધા વિસ્તારો અત્યારના બંધ છે. કોઈ પણ દુકાનો ખુલી નથી. નાના વેપારીઓથી કરી અને મોટા વેપારીઓ બધા બંધ છે. કાપડ બજાર સંપૂર્ણ બંધ છે. કૌશિક છાયાનો રિપોર્ટ, એસએન ન્યૂઝ, કચ્છ.